જોઈ રહ્યા કે પહેલા જોયું કે પૂર્ણ સંખ્યા વિશેનો ખ્યાલ, પૂર્ણાંક સંખ્યા વિશેનો ખ્યાલ, હવે આપણે જોવાનું કે સહવૃત્તાનો સમય સંખ્યા વિશેનો ખ્યાલ કે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને પીક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો સમય સંખ્યાની આપણે વ્યાખ્યા આ પણ બની શકે કે જે સંખ્યાને પીક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહે છે, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુ નોટ ઇક્વલ ટુ શૂન્ય. બરોબર, એટલે કે આ જે બરાબરની નિશાની વચ્ચે આડી લાઈન કરી આપણે એ નોટ ઇક્વલ ટુ કે બરાબર નથી, એટલે કે ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો. દાખલા તરીકે 3/9 -4/7 -5/8 એ સમય સંખ્યા છે. બરોબર, કે સમય સંખ્યા એટલે શું કે જે સંખ્યાને આપણે પીક્યુ સ્વરૂપે દર્શાવે છે તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો. દાખલા તરીકે 3/9 અલ્પવિરામ 4/7 અલ્પવિરામ -5/8 એ સમય સંખ્યા છે. બરોબર, હવે એના થોડા ખ્યાલ જોઈએ કે સરવાળા વિશે સમય સંખ્યા સહવૃત્ત છે. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણો મળતો જવાબ કયો હશે? સમય સંખ્યા મળે છે. બીજું કે બાદબાકી વિશે સમય સંખ્યા સહવૃત્ત છે. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી આપણે કરીએ તો મળતો જવાબ આપણો કેવો હશે? સમય સંખ્યા હશે. માટે બાદબાકી વિશે સમય સંખ્યા સહવૃત્ત છે. તેવી જ રીતે ગુણાકાર વિશે સમય સંખ્યા સહવૃત્ત છે. બરોબર, એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો મળતો જવાબ આપણો કેવો હશે? સમય સંખ્યા મળે. માટે ગુણાકાર વિશે સમય સંખ્યા સહવૃત્ત છે. તેવી જ રીતે ભાગાકાર માટે શૂન્ય સિવાયની સમય સંખ્યા સહવૃત્ત છે. એટલે શું કહેવાય કે ભાગાકાર માટે શૂન્ય સિવાયની સમય સંખ્યા સહવૃત્ત છે. જોઈએ કે શૂન્ય એ સમય સંખ્યા માટે સરવાળા વિશે તટસ્થ છે. તેવી જ રીતે એક એ સમય સંખ્યા માટે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા. બરોબર, એટલે કે શૂન્ય એ સમય સંખ્યા માટે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. એટલે કે શૂન્યને આપણે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કહીએ, જ્યારે એકને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કહે છે. માટે એક એ સમય સંખ્યા માટે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. જોઈએ આગળ કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય
सम्य संख्या हो, सम्य संख्या હોય છે, હોય છે, એટલે કે જમા સંખ્યા, આપણે સંખ્યા રેખા દોરીએ એટલે કે આ સંખ્યા રેખા દોરી બરોબર આ 0 અને 1 ની વચ્ચે અસંખ્ય સંખ્યા વાળી કે સંખ્યા રેખા આપણે દોરી એ સંખ્યા રેખામાં 0 અને 1 ની વચ્ચે અસંખ્ય સંખ્યા સમ્ય સંખ્યા હોય છે આ તો આપણે સવૃતતાના નિયમો એટલે કે પૂર્ણ સંખ્યાનો નિયમ પૂર્ણાંક સંખ્યાનો નિયમ અને સમ્ય સંખ્યા વિશેનો નિયમ બરોબર જેમાં સરવાળા વિશે તે તટસ્થ છે સોરી સરવાળા વિશે સવૃત છે બાદબાકી વિશે સવૃત છે ગુણાકાર વિશે સવૃત છે ભાગાકાર માટે શૂન્ય સિવાય બીજી સંખ્યાઓ માટે તે સવૃત છે તેની અંદર આપણે જોયું કે શૂન્ય એ સમ્ય સંખ્યા માટે સરવાળા વિશેની શૂન્ય સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે એવી જ રીતે 1 એ સમ્ય સંખ્યા માટે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે માટે આપણે ઉપર જોઈ શકીએ કે કોઈ પણ બે સમ્ય સંખ્યાઓ રહે એટલે કે 0 અને 1 ની વચ્ચે અસંખ્ય આપણે સમ્ય સંખ્યાઓ મળી શકે બરોબર એટલે કે કોઈ પણ બે સમ્ય સંખ્યા વચ્ચે અસંખ્ય સમ્ય સંખ્યાઓ હોય છે બરોબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું આ જોયા પછી હું તમને લેસનમાં આપું કે ગ્રુપ કાર્યમાં તમારા એક કોષ્ટક હું તમને લખવા આપું એ કોષ્ટક તમારે હા અને નામ લખવાનું હશે બરોબર કે કોષ્ટકના આધારે તમારે આ જે નિયમો લખ્યા એ નિયમના આધારે એ કોષ્ટક તમારા હોમવર્કની ઘરેથી તમારે લખવાનું રહેશે